Hello students, myself Vaibhav Sir. आज आपने assignment के अंदर chapter number 2 में topic जोन छे electron नो विद्युत अने तना दर्द नो गुणांक अने अंदर सब प्रथम जो है तो के electron नो विद्युत अने तना दर्द नो गुणांक तक कौन आया क्यों तो के 1857 में अंदर लेके उपनिषद में सदनी अंक में 1857 में जे जे चुंबकीय
એક છેડો જે છે નોર્થ પોલ છે અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ બંને વિદ્યુત જ્યારે આપણે હવે આ જે વિદ્યુતીય પ્લેટ છે એને હટાવી લઈશું અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું ત્યારે જો આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે એને વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો અહીં અંદર જે કિરણો પસાર થશે એ શું થશે તો કે સીધે સીધો આવશે અને આ બિંદુ પાસેથી આપણને કઈ બાજુ જોવા મળશે આ સાઈડ જેટલું જોવા મળશે અને બિંદુ સી આકાર આપણને આપણે જોવા મળશે. શા કારણે તો કે અહીંયા આગળ પણ આપણે જોઈએ તો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે એના કિરણો જે છે એ કિરણો ઋણવીજ ભારે છે તો એ નીચેની સાઈડને ધનવીજ ભારે સાથે આપણને એ બાજુ કયા આકર્ષણ પામતા જોવા મળશે જેના કારણે બિંદુ સી આગળ જતા જોવા મળશે. પછી આગળ એમણે પ્રયોગ કર્યો જેની અંદર એમણે બંને ક્ષેત્રો લાગુ પડ્યા વિદ્યુતીય ક્ષેત્ર પણ લાગુ પડ્યું અને ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પડ્યું અને આ બંને ક્ષેત્રો એકબીજાને લંબ દિશામાં રહેલા છે. કેવી દિશામાં? લંબ દિશામાં રહેલા છે. તે દરમિયાન એમણે વિદ્યુતીય વિદ્યુત પ્રવાહ પસાર કરતા અહીંયા જે કેથોડ કિરણ પસાર થશે એ કેથોડ કિરણ જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર નજીક આવશે ત્યારે બંને ક્ષેત્રો જે છે એ એકબીજાને સંતુલિત કરશે જેના કારણે અહીંયા કરતે જે કિરણ પસાર થશે એ સીધે સીધે કિરણ પસાર થતો આપણને જોવા મળશે. અહીંયા આગળ આપણને બિંદુ બી આગળ કિરણ પસાર થતો જોવા મળશે. અહીંયા આગળ આ ક્યારે જોવાના બિંદુ સી આગળ જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે અને આપણે ધાતુની તો વિદ્યુતીય ક્ષેત્ર કહીશું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પડશે ત્યારે જ્યારે બિંદુ બી આગળ આપણને ક્યારે જોવા મળ્યું તો કે બંને એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હશે ત્યારે આપણને એમ કહેવું કિરણ જે છે એ સીધે સીધે પસાર થતું જોવા મળશે. આ પ્રયોગ પરથી એમણે ઇલેક્ટ્રોનના વીજભાર અને એમના દળનો ગુણોત્તરનું મૂલ્ય મળ્યું. તેમનો વીજભાર કે જેને આપણે ઇલેક્ટ્રોન માઇનસ તરીકે દર્શાવીશું શા માટે તો કે ઇલેક્ટ્રોન જે છે કેવો છે ઋણ વીજભાર ધરાવશે જેને આપણે આ પ્રકાર દર્શાવ્યું અને એનું દળ એમ એ એમ એટલે માસ એટલે કે દળ અને એ કોનું છે ઇલેક્ટ્રોન તે બંનેનો ગુણોત્તર નું મૂલ્ય શું મળ્યું તો 1.75 8820 ઇન્ટુ 10^11 કુલમ પર કેજી. ઇલેક્ટ્રોનનો વીજભાર છે જેનો એકમ આપણને કેજી અને દળ છે એનો એકમ આપણને સોરી ઇલેક્ટ્રોનનો વીજભારનો એકમ આપણને કુલમમાં મળશે અને દળનો એકમ આપણને કેજી મળશે. એના આપણે બીજી રીતે કુલમ ઇન્ટુ કેજી ઇન્વર્સ તરીકે પણ આપણે લખી શકીએ. તો આ થયો ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તરનું મૂલ્ય જ્યાં ઇલેક્ટ્રોન E માઇનસ એટલે ઇલેક્ટ્રોન વીજભાર અને M એટલે ઇલેક્ટ્રોનનો દળ છે જેને આપણે જેનો મૂલ્ય આપણને આ પ્રકારે મળશે. તમને ખ્યાલ આવી ગયા ની અંદર હવે આપણે આગળ જોઈએ ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોનના પરનો વીજભાર એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ ખાલી ફક્ત ઇલેક્ટ્રોનના વીજભારનો મૂલ્ય કેવી રીતે મળશે એ જોઈએ. ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર છે તે 1863 થી 1953 ની આસપાસ ની અંદર આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો અને એ પ્રયોગનું નામ શું હતું પહેલી બિંદુ
પદ્ધતિનો ઉપયોગ કરીને એમણે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો. આ પદ્ધતિ પરથી એમને જે ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય મળ્યું e માઈનસ બરાબર 1.6 એટલે માઈનસ 1.6 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ જેટલું એને કિંમત મળવામાં આવી. હાલનું જે મૂલ્ય છે એટલે હાલના સમયમાં જે ઇલેક્ટ્રોનનું મૂલ્ય વપરાય છે કયું છે માઈનસ 1.6022 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ છે. ચાલો જોઈએ તો આ ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય શોધ્યું તો એના પરથી આપણે ઇલેક્ટ્રોનના દળનું મૂલ્ય આપણે શોધી શકીએ. એના પરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા સૂત્ર શું છે ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો દળ કે ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તરનું મૂલ્ય તેના બરાબર ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય આપણને કેટલું મળ્યું માઇનસ 1.6022 × 10⁻¹⁹ કુલમ. અહીંયા આગળ તમારે એક વાત યાદ રાખવાની કે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભાર ધરાવે છે જેથી અહીંયા આગળ આપણે એને ઋણ ચિહ્ન લખેલું છે. ખ્યાલ આવ્યો? પરંતુ જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે આપણે એનું મૂલ્ય ઋણ લેવાનું નથી. અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન વીજભાર 1.6022 × 10⁻¹⁹ ભાગ્યા ઇલેક્ટ્રોન વીજભાર અને દળનો ગુણોત્તરનું મૂલ્ય આપણને કેટલું મળ્યું 1.7522 × 10⁻¹⁹ કુલમ પર કેજી 1.7522 × 10⁻¹⁹ આ જે છે કુલમ છે અને આ કુલમ પર કેજી. તો ભાગાકાર કરતા આપણને જે કિંમત મળશે એ કેટલી મળશે તો કે 9.1094 × 10⁻³૧ કિલોગ્રામ મળશે. આ પ્રકારે ઇલેક્ટ્રોનના દળનું આપણને કિંમત મળી 9.1094 × 10⁻³૧ કિલોગ્રામ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તમારે આ થિયરી બરાબર વાંચવાની છે, બુકની અંદર જોવાની છે, વાંચવાની છે અને વ્યવસ્થિત રીતે નોટની અંદર તમારે એને લખવાની રહેશે. એટલે એના પછીનો ટોપિક આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.